બનાસકાંઠામાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. પિરુજપુરાની મુસ્લિમ મહિલાને પતિએ વોટ્સઅપ મારફતે તલાક આપ્યો છે. વિદેશમાં રહી પતિએ તલાક આપ્યાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. મહિલા અને તેના બાળકોની હાલત અહીંયા દયનીય બની ચૂકી છે. તલાકથી ચાર બાળકોનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. પારિવારિક મિલકતના ભાગ મામલે તલાક આપ્યાનો મહિલાનો અહીંયા આક્ષેપ જોવા મળી રહ્યો છે. મહિલા ન્યાય માટે જિલ્લા પોલીસ વડાની કચેરી આજે પહોંચી હતી, જ્યાં આરોપીઓ સામે કડક સજાની પણ માંગ કરી છે. સોગનામું કરી મહિલાએ ન્યાયની અહીંયા પુકાર કરી છે. અહીંયા બનાસકાંઠામાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. વોટ્સઅપ મારફતે પતિએ વિદેશમાં રહી તલાક આપ્યાનો વિડીયો વાયરલ કર્યો છે. ત્યારે આજે મહિલા જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચી ન્યાય માટેની પુકાર કરી છે. અને હું એએસપી પાસે અને વકીલભાઈના પાસે ગઈ, જે પણ મને ઇન્સાફ આપ્યો. મારા બચ્ચા લોકોને ખાવા પીવાનું અને રહેવાનું અને બોમ્બેના ઘરનું જે મારા બચ્ચા લોકોને હક છે એ મને આપી દો, તો મારે એ લોકોને કાંઈ વાંચતું નથી. અને ચાર નાના બાળકો છે, તેમ બેબી છે અને બાબુ છે. મને ન્યાય જોઈએ, બસ મારે બીજું કાંઈ નથી જોવું. બનાસકાંઠામાં ત્રિપલ તલાક મામલે પોલીસે પણ કડક પગલાં ભરવાની ખાતરી આપી છે. મહિલા અને તેના બાળકની અહીંયા હાલત દયનીય બની છે. તલાક બાદ ચાર બાળકોનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. પારિવારિક મિલકતના ભાગ મામલે તલાક આપ્યાનો મહિલાનો અહીંયા આક્ષેપ જોવા મળી રહ્યો છે. મહિલા આજે ન્યાય માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. વિદેશમાં રહી પતિએ તલાક આપ્યાનો વિડીયો વાયરલ કરી અહીંયા તલાક આપતા જ મહિલાએ આજે તમામ સામે પગલાં ભરવાની વાત કરી છે. ત્યારે આ બાબતે પોલીસે પણ મહિલાના પક્ષમાં નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. તલાક આપી વિડીયો બનાવ્યો છે અને એ વાયરલ કર્યો છે આખા ગામમાં, એટલે 22 સમાજમાં. અને એ અત્યારના કાનૂન પ્રમાણે જોવા જઈએ તો એ વેલિડ નથી, અને શરીયત પ્રમાણે પણ આ જે બનાવ બન્યો છે એ પણ વેલિડ નથી. એટલે મૌલાનાઓને એમને પણ અમારે પૂછવું પડે કે હાલનો જે બનાવ બન્યો છે એ બાબતે ડીએસપી સાહેબને રજૂઆત કરાવવા આવ્યા છીએ, અને આ બેનને ન્યાય મળે એ માટે અત્યારે અમે એસપી સાહેબને મળવા આવ્યા, પણ એસપી સાહેબને ટાઈમ નહોતો. એટલે અમે જલકાર સાહેબને મળ્યા, જલકાર સાહેબે કીધું છે કે આ બાબતે હું પગલાં લઈશ અને છાપી પીએસઆઈ જોડે જો કામ થાય તો બરાબર, ના થાય તો કોમો કરો. બનાસકાંઠાના પિરુજપુરા ગામની મુસ્લિમ મહિલાને વોટ્સઅપમાં વિડીયો દ્વારા તલાક આપવામાં આવ્યો છે. તલાક આપતો વોટ્સઅપનો વિડીયો તમામ સમાજમાં વાયરલ કરવામાં આવ્યો હતો અને મહિલાને તલાક આપ્યાનો આ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આજે મહિલા ન્યાય માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી હતી અને તમામ સામે પગલાં ભરવાની માંગ કરી છે. મહિલાએ સોગંદનામું રજૂ કરી અવારનવાર હેરાન ગતિ કરવામાં આવતી હોવાની તેમજ મિલકતના ભાગ મામલે તલાક આપ્યા હોવાના અહીંયા ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. અત્યારે મહિલાના ચાર બાળકો છે, ચાર બાળકોનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. મહિલાએ ન્યાય માટેની પુકાર કરી છે.